नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय नामना मूळ तत्व। मित्रों, छेल्ले आपणे प्रकरण नंबर 6 नी अंदर रोकड़ मेणनो अभ्यास कर्यो। रोकड़ मेणनी अंदर बे खानावाळा रोकड़ मेण आपणे जोया, एक बैंक रोकड़, एक रोकड़ वटाव। एटले मित्रों एनी अंदर हवे त्रीजो जे आवशे प्रकार, ए त्रीजो प्रकार मित्रों आवे छे ત્રણ ખાનાવાળો રોકડ મેળ। હવે બે ઉપરથી તમે ત્રીજાની પ્રેક્ટિસ છે એ આરામથી મિત્રો કરી શકશો। હવે વાત કરવાની છે મિત્રો આપણે પ્રકરણ નંબર 7 ખાસ આમ નોંધ। ચાલો, ખાસ આમ નોંધ કોને કહેવાય એના વિશેની આજે આપણે વાત કરવાની છે। તો સૌ પ્રથમ આપણે ખાસ આમ નોંધનો અર્થ છે એ જોઈએ। कोने खास आम नोंध कहवाय एना विषय नी वात करवानी छे। तो जो अन्य पेटा नोंध मां, अन्य पेटा नोंध मां न नोंधाता होय, न नोंधाता होय तेवा व्यवहारो माटे, तेवा व्यवहारो माटे खास आम नोंध तैयार थाय छे। अन्य पेटा नोंध केवी केवी, खरीद नोंध छे, वेचाण नोंध छे, खरीद परत छे, वेचाण परत छे, रोकड मेळ छे। हवे आवी कोई पेटा नोंधनी अंदर जे व्यवहार न लखाता होय एवा व्यवहार माटे जे तैयार करवामां आवे एने खास आम नोंध कहेवाय छे। હવે જુઓ મિત્રો, ખાસ આમ નોંધ બીજું કાંઈ નથી, માત્ર ને માત્ર એક આમ નોંધ છે, એટલે કે એક પ્રકારની આમ નોંધ, આમ નોંધનો બીજો ભાગ છે એમ કહેવાય। એટલે આનો નમૂનો પણ તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ સેમ આમ નોંધ જેવો મિત્રો આનો નમૂનો છે એ તૈયાર થશે। હવે મિત્રો, ખાસ આમ નોંધમાં કેવા કેવા વ્યવહાર લખાય જો ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 173 ઉપર જાઓ। ખાસ આમ નોંધમાં લખાતા વ્યવહારો કેવા વ્યવહારની અંદર આવશે એના વિશે એક ચાર્ટ દ્વારા આપણે સમજૂતી મેળવી લઈએ। ચાલો, નંબર 1 એટલે મિત્રો શરૂઆતની આમ નોંધ, શરૂઆત નિયમ નોંધ એટલે કે ધંધો શરૂ કરતી વખતે માલિક જે લાવે એ શરૂઆતની આમ નોંધ છે એ ખાસ આમ નોંધની અંદર લખાય। એના પછી આગળ વાત કરો 2, બીજું અન્ય પેટા નોંધમાં, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો એટલે કે અન્ય પેટા નોંધની અંદર જે વ્યવહારો ન આવતા હોય એને તમારે ખાસ આમ નોંધમાં લખવાના છે। એના પછી 3 નંબર ખાતાની ફેરબદલીના વ્યવહાર, ખાતાની ફેરબદલી ના વ્યવહાર, એક ખાતું બીજાને ટ્રાન્સફર કરવું હોય, બીજું ખાતું પહેલાંને ટ્રાન્સફર કરવું હોય તો એના માટે ખાતાની જે ફેરબદલી થતી હોય એવા વ્યવહાર ખાસ આમ નોંધમાં લખાય। પછી નંબર આગળનો આખર નોંધ, આખર નોંધ એટલે કે વર્ષના અંતે ખાતું બંધ કરવા માટેની જે નોંધ હોય એને આખર નોંધ કહેવાય અને આખર નોંધ છે એ ખાસ આમ નોંધની અંદર લખાય। એના પછી 5 નંબર એટલે કે હવાલા નોંધ, હવાલા નોંધ એટલે વર્ષના અંતે કંઈક લખવાનું રહી ગયું હોય, કંઈક ભૂલાઈ ગયું હોય, નોંધવાનું બાકી હોય, અગાઉથી નોંધાઈ ગયું હોય એવી જે વસ્તુ છે એને કહેવાય હવાલા નોંધ, એ પણ લખાશે ખાસ આમ નોંધમાં। એના પછી નંબર 6, નંબર 6 એટલે કે ભૂલ સુધારણા નોંધ, વ્યવહાર છે
ઈ લખવાનો ભૂલાઈ ગયો હોય, લખવાનું વિસરાઈ ગયું હોય, લખાણેલો ન હોય, એને માટે જે નોંધ તૈયાર કરવામાં આવે એને કહેવાય ભૂલ સુધારણા નોંધ. તો મિત્રો, આ ટોટલ એટલા વ્યવહારો છે એ ખાસ આમ નોંધની અંદર લખવામાં આવશે. આપણે મિત્રો હવે પછીનો જે લેક્ચર જોશું એની અંદર આ બધી એક પછી એક ખાસ આમનોંધ છે એ ખાસ આમનોંધને સમજતા જશું. ચાલ, આ તો વાત કરી આપણે હાલની, અત્યારની, સાતમું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એની. હવે થોડીક વાત છે એ મારે કરવી છે હોમવર્કને લગતી. પ્રકરણ નંબર 6 જે આપણે પૂર્ણ કર્યું રોકડ મેં, બાકીના દાખલા પ્રેક્ટિસ તમારે કરવાની જ છે, આરામથી તમે કરી શકશો. ચાલો, યુનિટ 6 રોકડ મેં. આજે આપણે મિત્રો આની અંદરથી હોમવર્ક છે એ લખવાનું છે તમારે. તો જો યુનિટ 6 ની અંદર હોમવર્કની અંદર સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે થિયરીના એ બધા તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે પાકી નોટની અંદર. પછી સ્વાધ્યાયની અંદર બે ખાનાવાળા રોકડ મેળ, બે ખાનાવાળા રોકડ મેળ, અને સ્વાધ્યાયની અંદર ત્રણ ખાનાવાળો રોકડ મેળ. સ્વાધ્યાયની અંદરના બે ખાનાવાળા રોકડ મેળના બધા જ દાખલા આપણે અગાઉ પ્રેક્ટિસ કરીએ નાખેલી છે. ત્રણ ખાનાવાળી પ્રેક્ટિસ નથી કરી, પણ બે ખાનાવાળા ઉપરથી જો ત્રણ ખાનામાં શું આવશે, એક રોકડ આવશે, એક બેંક આવશે, અને ત્રીજું ખાનું છે એ શેને લગતું આવશે, તો કે ત્રીજું ખાનું છે એ વટાવને લગતું આવશે. એટલે મિત્રો બે ખાનાવાળા બધા તૈયાર કર્યા તો આ ત્રણ ખાનાવાળો રોકડ મેળ તમને 110% મિત્રો પ્રેક્ટિસ કરો એટલે આવડી જ જાય. તો આ છે એ એટલું હોમવર્ક તમારે તમારી પાકી નોટની અંદર મિત્રો કમ્પ્લીટ કરી અને રાખવાનું છે, જેથી કરી અને જ્યારે તમારી પાસે બુક માંગવામાં આવે અથવા તો જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય તો તમને આ બધા દાખલાઓ છે એ આવડી જાય. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું ખાસ આમનોંધની અંદર. આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ ગણવાનું છે એ સ્ટાર્ટ કરશું. ચાલો, થેન્ક યુ.